પ્રચરણના ચૂંટણી ચક્રવ્યૂહના ટક્કર કાર્યક્રમમાં આપનું હાર્દિક સ્વાગત છે. અને સ્વાગત છે મજુરા વિધાનસભા મતક્ષેત્રના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર શ્રી હર્ષ સંઘવી. હર્ષજી, સૌથી પહેલાં તો તમને ખૂબ ખૂબ અભિનંદન. ગુજરાતની અંદર સૌથી વધુ યુવાન વયે તમારી પસંદગી થઈ છે મુખ્યમંત્રીશ્રી. તમારા પર પસંદગીનો કળશ ધોળ્યો છે અને સુરતના એક નાગરિક હોવાને નાતે મને પણ ગર્વ છે, એટલા માટે કે ખૂબ યુવાન વયે આપને આ ટિકિટ પ્રાપ્ત થઈ છે. ત્યાં પ્રશ્ન એ થાય છે કે તમારી પસંદગી શા માટે કરવામાં આવી હશે, એ પાછળના કારણો કદાચ તમને ખબર હશે, મિસ્ટર મોદીને પણ ખબર હશે, પરંતુ તમારી આ પસંદગી માટે તમે કયા પોતે કારણ ગણો છો કે તમારી પસંદગી શા માટે કરવામાં આવી હશે? 2012 વર્ષ સ્વામી વિવેકાનંદ યુવા શક્તિ વર્ષ, ગુજરાત સરકારનો 2012 વર્ષ યુવા શક્તિ વર્ષ તરીકે બી ઉજવાઈ રહ્યો છે, ત્યારે માનનીય મુખ્યમંત્રીશ્રી અમારી ઓપોઝિટ પાર્ટી જેમ કે કોંગ્રેસ માત્ર યુવાનોના નામે રાજનીતિ કરે એ પ્રકારની રાજનીતિને છોડીને યુવાનોને અનેક પ્રકારના મોકા આપીને ગુજરાતભરની અંદર જ્યારે પહેલી 87 સીટો જે ડિક્લેર થઈ એમાં 12 જેટલા યુવાનો 35 વર્ષની નીચેની વયનાને એમને મોકો આપ્યો અને ફિલ્ડની અંદર વડીલોના માર્ગદર્શન હેઠળ યુવાનો સારી રીતે કામ કરે અને મહેનત કરી શકે એ માટે યુવાનોને મોકો આપ્યો. એની અંદર મને બી એક મોકો મળ્યો, એના વડીલોના માધ્યમથી મને એના લડવાનો મોકો મળ્યો. રાઈટ, યુવાન છો પરંતુ કદાચ નવા છો, એટલે પહેલી વખત જ્યારે લોકો સમક્ષ જાઓ ત્યારે થોડી ઘણી તકલીફનો અનુભવ થાય. છેલ્લા 5-1 દિવસનો તમારો અનુભવ કેવો રહ્યો અને હવે લોકોની દ્રષ્ટિ તમને જોવાની કેટલી બદલાયેલી છે? હાલ મજુરા વિધાનસભાની અંદર માનનીય મેયર શ્રી રાજુભાઈ દેસાઈ, શહેરના મહામંત્રી શ્રી વિવેકભાઈ પટેલ અને અમારા કન્વીનર મદનસિંહજી, આ ત્રણે ખૂબ જ સિનિયર કાર્યકર્તા, સિનિયર નેતા છે ભારતીય જનતા પાર્ટીના, જેમના સહયોગથી અને જેમના માર્ગદર્શન હેઠળ આ 5 દિવસની અંદર જાણે કે એટલું બધું મને નોલેજ મળ્યું અને એ લોકોના એકલા સહકારથી જાણે વર્ષો વર્ષથી ચૂંટણી લડું છું એવો અહેસાસ થઈ રહ્યો છે. ભારતીય જનતા પાર્ટીમાં તમારી ભૂતકાળની કામગીરી કઈ કઈ રહી ચૂકી છે, કયા હોદ્દા ઉપર તમે જવાબદારી નિભાવી છે, યુનિવર્સિટીમાં તમારું પ્રદાન કયું છે, કેટલું છે, આવા થોડી વિસ્તારપૂર્વક દર્શક મિત્રોને સમજાવો જેથી તમારો પરિચય લોકોને થાય. હું વિદ્યાર્થી પરિષદની અંદર અને કોલેજના અનેક ઇલેક્શનોની અંદર કામ કરતો હતો. છેલ્લા અડવાણીજીની રથયાત્રા, આની આગળની રથયાત્રામાં મને કામ કરવાનો મોકો મળેલો હતો અને અનેક નવા આમ જે વિસ્તારકના સ્વરૂપે કામ કરવાનો મને ભારતીય જનતા પાર્ટીમાં મોકો મળેલો હતો. આ વખતે 2010ની અંદર મને ભારતીય જનતા યુવા મોરચામાં પ્રદેશ મહામંત્રી તરીકેની જવાબદારી મળી અને એ પ્રદેશ મહામંત્રી તરીકેની જવાબદારીમાં મારે દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતમાં ખૂબ સારી રીતે પ્રવાસ થયેલો હતો અને એ પ્રવાસના માધ્યમથી મને અનુભવ મળ્યો અને સતત આ 2-2.5 વર્ષમાં મારો મોટાભાગનો સમય પ્રવાસમાં રહેલો હતો અને આ 2-2.5 વર્ષના સમયના ગાલામાં મુખ્ય મારું જે કંઈ નોલેજ વધ્યું એ આ 2-2.5 વર્ષના ગાલામાં વધેલું. હર્ષભાઈ, યુવા મોરચો ખરેખર ભારતીય જનતા પાર્ટીના જે મૂળ લોકો છે, જે મૂળ આખી કારોબારી છે, મૂળ જે સંસ્થા છે, એને ખરેખર મદદરૂપ થઈ શકતી હોય છે ખરી, કે પછી જે શિક્ષણ તમને આપવામાં આવે છે રાજકારણના એ શિક્ષણ પૂરતું મર્યાદિત રહે છે? દેખો, યુવા મોરચો એ ભારતીય જનતા પાર્ટીનું હંમેશા માટે હૃદય રહેલું છે. હા, પણ વડીલોના માર્ગદર્શન હેઠળ જ હંમેશા યુવા મોરચા ચાલતું હોય છે અને યુવા મોરચો સોંપાયેલું કામ હંમેશા કરવાનું હોય છે યુવાનોને પાર્ટીના માર્ગદર્શન હેઠળ કામ કરવાનું હોય છે. એટલે તમારો ઉપયોગ કરતા હોય છે એવું મને? નહીં, ઉપયોગ કરવાનું હોય તો ભારતીય જનતા યુવા મોરચાને આવી મજુરા જેવી વિધાનસભાની અંદર ભારતીય જનતા પાર્ટીના આટલા સારા આગેવાનો લડવાનો મોકો ના આપે, એટલે ઉપયોગનો કોઈ વિષય જ નથી એની અંદર. સેનેટ, સિન્ડિકેટ, યુનિવર્સિટીમાં તમે જે જોશથી સૂત્રોચ્ચાર કરો છો એ સૂત્રોચ્ચારના પડઘાઓ તો હજુ સુધી સંભળાતા હોય છે લોકોને. એ સૂત્રોચ્ચાર પાછળ પણ ચોક્કસ જે તમે કંઈક કર્યું તે આખી ગણતરી મંડાઈ હશે. યુનિવર્સિટીમાં શું કામગીરી, આ સૂત્રોચ્ચાર સિવાય શું તમે કર્યું? દેખો, યુનિવર્સિટીની અંદર ઇલેક્શન જ્યારે લડાતા હોય છે ત્યારે મને ઘણા ઇલેક્શનો યુનિવર્સિટીની અંદર ઇન્ચાર્જ રહેલો છું, એટલે યુનિવર્સિટીના ઇલેક્શન ઇન્ચાર્જ સિવાય યુનિવર્સિટીની બીજા વિષયોની અંદર મેં કામ નથી કરેલ. સ્ટુડન્ટ્સ બુક બેંકના માધ્યમથી અમે હજારો સ્ટુડન્ટ્સને ફ્રીમાં બુકોનો બુક આપેલી છે અને ફ્રીમાં એ લોકોનું ભણતર થઈ શકે એ માટેનું અમુક પ્રયાસો કરેલા છે છેલ્લા 3-4 વર્ષથી. એમાં આ વર્ષે અમે સ્ટુડન્ટ્સનો થોડોક પ્રમાણ વધારેલો હતો જેનો અમને રિસ્પોન્સ સારો મળેલો હતો. તમે કાશ્મીરમાં જે વાત
કરી અને કાશ્મીરમાં તમે જે એક પ્રવૃત્તિ કરી એનાથી કદાચ તમને આ ટિકિટ મળવામાં બહુ મોટો એક રોલ છે તેવું કહી શકાય. આ કાશ્મીરનો તમારો અનુભવ થયા, કાશ્મીરમાં તમે કઈ રીતે પરફોર્મ કર્યું હતું, તમને જે ફ્રેક્ચર થયું હતું એ ફ્રેક્ચર પાછળના કયા કારણો કારણભૂત હતા, થોડી માંડીને વાત કરો આ કાશ્મીરની. અને એ કાશ્મીરની અંદર ભારતીય જનતા પાર્ટીના એક કાર્યકર્તા તરીકે તમે જે ભૂમિકા ભજવેલી હતી તે વાત તમે દર્શક મિત્રોને કરો. ભારતીય જનતા યુવા મોરચાના રાષ્ટ્રીય અધ્યક્ષ માનનીય અનુરાગ ઠાકુરે લાલ ચોક જાયંગે તિરંગા લહેરાયંગે કરીને એક રાષ્ટ્રીય સ્તરની યુવા મોરચાની એક યાત્રા નીકાળેલી હતી. કયા વર્ષમાં? 2010 વર્ષની અંદર એ યાત્રા નીકળેલી હતી. 26 જાન્યુઆરીએ લાલ ચોકની અંદર તિરંગો લહેરાવવાનું એક સપનું ભારતીય જનતા યુવા મોરચાએ દેખેલું હતું ને એ યાત્રા ખૂબ સફળતાપૂર્વક જમ્મુ પહોંચી ગયેલી હતી. જમ્મુ પઠાણકોટથી જ્યારે જમ્મુ તરફ નીકળેલી હતી ત્યારે જેવું પઠાણકોટનો બ્રિજ જ્યારે ક્રોસ કરતું હતું ત્યારે જમ્મુ કાશ્મીર પોલીસે યુવાનો પર 3rd degree અપનાવીને ત્યારે યાત્રા ત્યાં રોકી લેવામાં આવેલી. ત્યારે અમારા રાષ્ટ્રીય અધ્યક્ષ અનુરાગજી ઠાકુર, સુષ્મા સ્વરાજ, અરુણ જેટલીજી એ તમામ લોકોને અરેસ્ટ કરી લેવામાં આવેલા. ત્યારે અમારી પહેલેથી ભૂમિકા બનેલી હતી કે જો એ યાત્રા ત્યાં ના પહોંચે તો ગુજરાતની એક ટીમ બનેલી હતી. ગુજરાતની એ 15-17 લોકોની ટીમ શ્રીનગર આગળના 2 દિવસ પહેલાં પહોંચી ગયેલી હતી. બધા 2-2, 4-4 લોકો કરીને ગયેલા હતા ત્યાં. એમાંથી 4 લોકો અમે લોકો લાલ ચોકની અંદર જવામાં સફળ થયેલા હતા અને લાલ ચોકની અંદર 48 કલાક પહેલાં જઈને અમે લોકોએ રૂમ બુક થઈ ગયેલી હતી અને અમે લોકો અંદર રૂમમાં રોકાયેલા હતા. એ 48 કલાક અમે લોકો રૂમમાં જ રહેલા હતા. 26 જાન્યુઆરીએ જ્યારે અમે સવારે ત્યાં જોયું તો ચારે બાજુથી કર્ફ્યુ હતું અને એ દિવસે ત્યાં મીડિયાનો બી બેન હતો. એટલે મીડિયાનો બેન હોવાથી અમને અમારે પહેલાં રિસ્ક લાગતું હતું નીચે ઉતરવાનું અને પછી ટીવીની ચેનલ્સ બી ત્યાં બંધ કરી લેવામાં આવેલી એ દિવસે. અમે લોકોએ 12:30 જ્યારે હોટલની બહાર નીકળીને તિરંગો લહેરાવ્યો તો ત્યાંની પોલીસે અમારી લોકો પર 3rd degree અપનાવીને ખૂબ જ ખરાબ રીતે અમને લોકોને ઈજા પહોંચાડેલી હતી અને ખૂબ જ માર મારેલો. સાંજે અમને લોકોને સ્પેશિયલ ચાર્ટરથી જમ્મુ સુષ્મા સ્વરાજ અને અરુણ જેટલીજીના હાથમાં એ લોકોએ સુપ્રત કરેલા હતા અને ત્યાંથી અમને દિલ્હી લઈ જઈને 40th હોસ્પિટલની અંદર એડમિટ કરેલા હતા. અમે લોકો 2-3 દિવસ સારવાર લઈને જ્યારે અમદાવાદ આવેલા હતા અને અમદાવાદથી સુરત આવ્યા તો માનનીય મેયર શ્રી સી આર પાટીલ સાહેબ, અમારા શહેર અધ્યક્ષ પૂર્ણેશભાઈ એ લોકોએ ખૂબ જ સારી રીતે સ્વાગત કર્યું અને એક યુવાન તરીકે મારું પ્રવૃત્તિને સ્વીકારીને એ લોકોએ મને ખૂબ જ એના પછી સપોર્ટ બી કરેલો ને એ 26 જાન્યુઆરીના તિરંગો લહેરાવવા બદલ એ લોકોએ મને અનેક વાર કાંઈક ને ક્યાંક ખૂબ અભિનંદન બિરાદેલા. એટલે દર્શક મિત્રો ખૂબ અગત્યની વાત સિંહર્ષ સંઘવીએ કરી અને કાશ્મીરનો જે આખો તેમનો રોલ હતો એ રોલમાં રાષ્ટ્રીય સ્તર પર તેમની ગણના થઈ હતી, તેમને નામના પ્રાપ્ત થઈ હતી તે વાત તેઓ અત્યારે કરવા માગે છે. ધારાસભાની અંદર ખૂબ વિસ્તૃત કામ હોય છે, એમાં મહાનગરપાલિકાના લેવલના કોઈ કામ હોતા નથી. રસ્તા પાણી ગટર એ મહાનગરપાલિકાની સમસ્યા છે. કંઈક અભ્યાસ તમે કર્યો છે ધારાસભ્યની અંદર, શું કામગીરી કરી શકાય તેનો એ વાત દર્શક મિત્રોને જણાવો. દેખો, વિધાનસભાની અંદર અનેક કામો આવતા હોય છે, લોકોના અનેક પ્રશ્નો આવતા હોય છે. હાલાકી આ મહાનગરનો વિષય છે એટલે અહીંયા કોર્પોરેટર્સ પાસે જેટલું કામ આવતું હોય જેટલું એમએલએ પાસે નથી આવતું હતું, પણ લોકોના અનેક પ્રશ્નને ગુજરાત સરકાર જોડે વચ્ચે રહીને કઈ રીતે નિરાકરણ લવાય એનો પૂરતો પ્રયત્ન કરા અને મને એક યુવાન તરીકે અહીંના મોકો આપેલો છે તો ભવિષ્યની અંદર યુવાનોને 100% નોકરી સુરત શહેરની અંદર મળે એનો પ્રયત્ન કરા. રાઈટ, સતત વિરોધ પક્ષની ભૂમિકા તમે ઘણી વખત ભજવતા હો છો તો સરકારમાં કદાચ બેસવાનું આવે, સત્તાના સૂત્રો સંભાળવાનું આવે અને પછી સૂત્રોચ્ચાર બંધ કરી દેવાની તમારે ફરજ પડે તો એ તમારા સ્વભાવને કેટલું અનુરૂપ થશે? હજી કેન્દ્રમાં અમારી સરકાર, હું રાજ્યની જ વાત કરું છું, તમે અત્યારે સૂત્રોચ્ચાર કરી શકો છો કારણ કે તમારે અનેક જગ્યા પર હજુ પણ એ વિપક્ષની ભૂમિકા ભજવવાની હોય છે, પણ જ્યારે સરકાર જ તમારી બની જાય, તમે ધારાસભ્ય તરીકે સપોઝ ચૂંટાઈ જાઓ અને સરકાર ચલાવવાની તમારે આવે ને તમે વિરોધ કરો તો એ તો શક્ય નથી બનવાનું, ત્યારે તમને એમ લાગે કે મારો અવાજ તો નોંધાઈ ગયો. લોકોને હંમેશા વિરોધ કરેલા કામો જ દેખાય છે. અમારા કરેલા પોઝિટિવ કામ હજી કદાચ પ્રકાશિત નહીં થયા હશે, પણ અમે અનેક પોઝિટિવ કામોની અંદર બી એટલો જ રસ ધરાવીએ છીએ અને ભવિષ્યની અંદર જે પોઝિટિવ કામો છે એને વધારે રસ ધરાવશો અને એને વધારે ફોર્સફુલી કામ કરશો. આ મતક્ષેત્રમાં તમે જ્યારે ફરો છો ત્યારે તમે એક માત્ર યુવાન છો એટલે એ વાતને પ્રોજેક્ટ કરવામાં આવે, પરંતુ એ સિવાયના કોઈ મુદ્દાઓ તમે લોકોને કહો છો ખરા, મતદાતાઓને કહો છો ખરા કે આ મુદ્દા આધારિત તમે આ ચૂંટણી લડી રહ્યા છે? 2012
ગુજરાતની વિધાનસભા ખૂબ જ સ્પષ્ટ રીતે ભારતીય જનતા પાર્ટી વિકાસની રાજનીતિને લઈને એક દેશની અંદર સૌથી પહેલું કોઈ રાજ્ય હશે જે વિકાસની વાત લઈને કોઈ ભારતીય જનતા પાર્ટી આ ઇલેક્શન લડી રહેલી છે. તો સ્પષ્ટ વાત છે કે આટલી વિકસિત વિધાનસભા એટલે વિધાનસભાનો ક્ષેત્ર હોય તો વિકાસ સિવાયની વાત હું નથી માનતો કે કરવી જોઈએ. વિકાસ આ વિકસિત વિકાસની વાત લઈને પ્રજાની વચ્ચે જે જઈએ છે એનાથી પ્રજાનો એક પોઝિટિવ વ્યૂઝ બી આવે છે અને પ્રજા એનાથી ખુશ બી છે. રાજકારણમાં સમાજ જીવનની અંદર તમે કોઈકને રોલ મોડેલ બનાવીને ચાલતા હશો, તમારા આદર્શ વ્યક્તિઓ કોણ કોણ છે? એટલે આદર્શ તમે પોલિટિકલ અથવા તો સમાજ બંને સ્વાભાવિક છે કે ગુજરાતનો કોઈ બી યુવાન હશે તો 100માંથી 90 લોકો તો નરેન્દ્રભાઈ જ એના આદર્શ પુરુષ હશે હમણાં પૂરતા. રાઈટ, અંતિમ પ્રશ્ન, કેવો આવકાર મળી રહ્યો છે અને તમારી જીત માટેના સમીકરણો શું છે? ખૂબ જ સારો આવકાર મળી રહ્યો છે અને ભારતીય જનતા પાર્ટીના તમામ વોર્ડના કાર્યકર્તાઓ, તમામ શહેરના નેતાઓ અને અનેક આગેવાનોના સપોર્ટથી આ વિધાનસભા ખૂબ જ મોટા મત ગયા વખત કરતાં બી મોટી બહુમતીથી અમે લોકો જીતશું એના. તો દર્શક દોસ્તો, આ હતા સિંહ હર્ષ સંઘવી, મજૂરા વિધાનસભા મત વિસ્તારના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર, પોતાના વિચારોની સાથે. અર્ષભાઈને આપણે ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવીને આજની વાત સમાપ્ત કરીએ. આપતા દોસ્ત નિખિલ મદ્રાસી અને ચેતન વર્માને રજા આપશો. નમસ્કાર.